સુવિચારો જોઈશું એમાં આપણો પાંચમા નંબરનો સૂક્ત છે કે બુદ્ધિ યશ બલમ તસ્ય, એટલે કે બુદ્ધિ, બુદ્ધિ એટલે બુદ્ધિ યશ, બુદ્ધિ એટલે આપણે બુદ્ધિ જ્યાં છે તેની પાસે બળ છે, કે જે વ્યક્તિ પાસે બુદ્ધિ છે એની જ પાસે બળ છે. આપણે આ સુક્તિકમાં શું કહ્યું છે, બુદ્ધિનો મહિમા ગાયો છે કે માણસના જીવનમાં બુદ્ધિ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, કેટલી જરૂરી છે. દરેક વ્યક્તિ પાસે બુદ્ધિ હોય તો એ સારી એવી મુશ્કેલીઓમાંથી સરળતાથી બહાર નીકળી શકે છે. દરેક એટલે જ તો માણસે એના બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ, એનામાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોવી જોઈએ, જેથી ગમે તેવી મુસીબતમાં હોય, આફતમાં હોય તો સરળતાથી એના બુદ્ધિના ઉપયોગથી બહાર નીકળી શકે છે. એટલે જ આ શુક્તિમાં પણ આપણને એ જ કહેવામાં આવે છે કે વ્યક્તિના જીવનમાં બુદ્ધિ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, કે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે. કોઈ પણ વસ્તુ આપણે માત્ર તાકાતથી પાર પાડી શકતા નથી, એ કાર્ય માત્ર તાકાતથી થતું નથી, એની માટે બુદ્ધિ પણ એટલી જરૂરી છે. અને આપણને આ સુક્તિમાં એ પણ સમજાવવામાં આવે છે કે બુદ્ધિથી વ્યક્તિ બળ કરતાં વધારે સરળતાથી કામ કરી શકે છે. તમારે તમારી બુદ્ધિનો એટલો વિકાસ કરવો જોઈએ કે કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારની હિંસા કર્યા વિના, કોઈ પણ હિંસક કાર્ય કર્યા વિના જ એ બુદ્ધિના ઉપયોગથી સારા એવા કાર્યો સરળતાથી પૂરા કરી શકે છે, જેમાં એને કોઈ પણ પ્રકારની હિંસા કરવાની કે બળનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. તેથી જ ગુજરાતીમાં એક કહેવત છે કે બુદ્ધિ આગળ બળ પણ પાણી ભરે, એટલે કે જ્યાં બુદ્ધિ હોય ત્યાં બળની ખાસ જરૂર નથી પડતી. એટલે તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ અને એનાથી જ તમે કોઈ પણ મુશ્કેલીમાંથી સરળતાથી બહાર આવી શકો છો. હવે આપણે બીજું છે સુક્તક છે કે સંગે શક્તિ કલો યુગી, એટલે કે આ કળયુગમાં શું છે, સંગઠનમાં શક્તિ હોય છે. કોઈ પણ કાર્ય આપણે સરળતાથી જો કરવું હોય તો એમાં આપણે સંગઠન કરવું જોઈએ. સંગઠિત થયેલા હોઈએ આપણે તો કોઈ પણ કાર્ય સરળતાથી કરી શકીએ છીએ. કોઈ કાર્ય કરવા માટે કોઈ એકથી એવું કાર્ય થતું નથી, જેટલું સંગઠનમાં કરીએ એમ થાય છે. એટલે આપણે સંપીને કોઈ પણ કાર્ય કરીએ તો બહુ ઇઝીલીથી અને સરળતાથી અને શું થાય છે, બહુ ઓછા સમયમાં પૂરું થઈ જાય છે. એટલે આ કળયુગનો જે સમય છે એમાં આપણે સંગઠનમાં શક્તિ હોય છે, એટલે કે સંગઠનને જે કામ કરશું એવું બીજા કોઈ એક વ્યક્તિથી કામ થતું નથી. અને એવી આપણે ગુજરાતીમાં ઘણી કહેવતો છે કે ઝાઝા હાથ રડિયામણા, એટલે કોઈ કામ કરવા માટે ઝાઝા હાથ રડિયામણા, એટલે વધારે લોકોથી સારું એવું કામ થાય છે, ઝડપથી પતે છે. બીજું છે કે ઝાઝી કીડીઓ સાપને તાણે, સાપને પણ જો ઘણી બધી કીડીઓ મળીને કામ કરે તો એ સાપને પણ તાણી શકે છે, ખેંચી શકે છે. એટલે કે આપણે સંગઠનમાં જો કોઈ કાર્ય કરીએ તો એ બહુ સરળતાથી અને સહેલાઈથી થઈ જાય છે. આગળનું આપણું સૂક્ત છે શરીર માગમ ખલુ ધર્મ સાધનમ, એટલે કે શરીર એ ધર્મનું, ખરેખર શરીર એ ધર્મનું પહેલું સાધન છે. આ સૂક્તમાં આપણને આપણા શરીર વિશે, આપણા શરીરનું મહિમા ગાયો છે કે આપણું શરીર આપણે જે ધર્મ ધાર્મિક કાર્યો કરવા હોય તેના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી જરૂરી અને પહેલું જે ગણીએ સાધન છે આપણું શરીર. એના વિના આપણે આત્માથી પરમાત્માનું મિલન થતું નથી. એના માટે આપણે આપણા શરીરની જરૂર પડે છે. આપણે જે આપણા માતા પિતાએ આ જીવન આપ્યું છે, આપણા ગુરુજનોએ આપણને શિક્ષણ જ્ઞાન બુદ્ધિ આપી છે, એનો ઉપયોગ કરવો હોય તો આ શરીર દ્વારા જ થાય છે. અને શરીરથી જ આપણે ધાર્મિક ક્રિયાઓ કરી શકીએ છીએ. કોઈ દાન ધર્મ છે, કોઈ માતા પિતાનો આદર કરવો, એમની સેવા પૂજા કરવી, આપણા ધર્મગુરુઓનો આદર કરવો, એ બધું જ એક શરીર માધ્યમે જ થતું એક કાર્ય છે, ધર્મ છે. અને એનું પહેલું સાધન છે આપણું શરીર. શરીર વિના આપણે કોઈ કાર્ય નથી કરી શકતા અને ધર્મનું પાલન એ આપણા શરીર વડે જ થઈ શકે છે. તો અહીંયા જ આપણને એ જ કહ્યું છે કે તમે તમારા શરીરથી ધર્મનું કાર્ય કરી શકો છો. તેથી મનુષ્ય એનું જીવન, એનું શરીર સ્વસ્થ અને સશક્ત બનાવવું જોઈએ, જેથી એ સારા એવા ધાર્મિક કાર્યો કરી શકે છે. તો અહીંયા આપણા ધોરણ
સાતનો સાતમો વાર સુપ્તયો અહીંયા બધા સુપ્તે પૂરા થાય છે.